મારી ચાંદણા ની મેલડિયા કોપર જેમાં મેલડી વવર નો એક દાડો કહેવાય છે. ડોશીમાં નો દીકરો કે છે દીકરાના ઘેરે દીકરો દીકરાના શહેરમાં નોકરી દીકરાના મધરી રાતે નોકરી હી મોડું થતો ઘેરે આવતો એસ્કીન થતો કમોતે મોત થયું એ દાડો. ડોશીમાના માથે જવાબદારી આયેલી ડોશીમાના પાકા પોનના દાડા ચાલવા ડોશીમા બોયડીનો કંપો વાવતો ગરગદરોને ચલાવતો દીકરોને ભણાવતો દીકરાને ભણાયો ગણાયો પૈણવાની ઉંમર લાયક થયો એટલે ડોશીમા વિચાર કરવા મોડ્યો. પોનના દાણા ચાલશે પણ બરાબર અમારા ખોડિયામાં જીવશે તો હદી મારો દીકરો પૈણી જાય તો તો મન હકનું મોત મળે. માડીએ મે તારે મા બાપ મા હોબરજે માય દાડો એવો મેલડી નો વર્તો કર્યો મેલડી મારી ડોશી ના રૂપે બાયણા માં ઉભી ઉભી વાત કરો ડોશી માન કે હું ભૂસું કે જાગું છું. ડોશી માની હિતેશભાઈ હોબળો ને રાજુભાઈ વખ ઊંચી થાય નહીં બા મારી મેલડી વાતે વડેલી કયા રૂપિયા ગોખણ મેલું છું બરાબર કે ડોશીના મનમક બાજુ મારી બેન પડી મારા અંગાત ની રહેશે તે એ મધરી રાતે કોઈ જરૂર પડી જશે તે લેવા આવીએ છે તે કયા મારું વાડોલિયું પર્યું જે જોઈતું હોય લઈ જાણ એટલે ડોશીએ ખાટલ પંપાડીને કીધું કે ડોશી વંભળન કાલ બપોરના 12 વાગશે ગોમના માસ્ટર હકપણની વાત લઈને આવશે તારા ઘેર રૂપિયા નહીં આ રૂપિયા મેલું છું અરે રકે ચામુરસ ના હોય તો ગોમમાંથી લઈ રાખજે બાપ. ગોમના માસ્ટર કોઈ દાડો આયા નહીં પણ કાલ હકપણની વાત લઈને આવો અને હકપણની વાત લાવે એટલે હોમ ત્રણ દીકરીઓ હોય બરાબર કહેશે કે ત્રણ દીકરીઓ વાળું ઘર ના લાવું તો તો મને તારી મેરડી ને સલોમ ને ભરવાની મારી મેરડી આવજે બુન પ્રભુ મારા. મરદા બેઠા
મારી બહુ જર ગડી વોંધો માર દઈ હો નર ના નારી નારી ના નરયામાં ઇતિહાસ રચાવનારી માં આવજે આવજે રાજા દેશપાલના રાજમંડળ કો વગાડનારી મારી ચુવાર પરગણાની શંખલપુર બહુજરાજી પરગણું કવડાવનારી પૂનમે મેરો ભરનારી મારી બહુજર ગડી ઓટો દિવો બરાબર જેને હૃદય મેલેલી કોઈ ન કહે છે કે હગો ભાઈ ભાઈ નો વાત ના કર, દીકરો બાપ નો વાત ના કર, અરર કાકો ભત્રીજા નો વાત ના કરે, વાત તારા બહુચર ના ભરો હે તારા દીવો મેલી હોય. ઓ માં હબર જે હબર જે એ દાડો બરાબર તારા દિવજ નું હૃદય રોયું હોય, જેનું અતેડું રોયું હોય ને એની ના ભીગડી હોય બરાબર. પોચ પુનમો જીને ઓતેડાઈ મોની હોય, પોચ પુનમો હેડિન પૂરી કરત કરતે નું હૃદય ની વાતો પાડ ના પાડો તો મારી છુવાર ની બહુચર નું બોલવું ન ખમા કહું મુકા મજા.